ए बार बार महीने बड़े वयावी मारी बहनड़ी आवी नहीं, बड़े वयावी तो ये बहन नो आवी मारी आखड़ी रोती रही। बार बार महीने बड़े वयावी मारी बहनड़ी आवी नहीं, बालपणा मा राखड़ी बांधती मने वाल थी वीरो कई। हाहरिया मा हूँ थयु अवे वीरा ने भूली गई। बार बार महीने बड़े वयावी मारी बहनड़ी आवी नहीं। यो अने हे तमने तो आ बे आते राखड़ी कोने बांधी? मैं बांधी। ते पण केम? गाम मा जाओ अने मारा हाथ खाली पाळे तो कोक पूछे ने, ओलू आचे राखड़ी बांधी હોય કોઈ પૂછે તો નહીં, એટલે બાંધી। પણ તમે રાખડી બાંધો કે ન બાંધો બધાને ખબર છે, બેન નથી આવતા ઈ તો હાથ ખાલી ન લાગે ને એટલે ઠીક। એ તને તો હા તને કેમ લાગે બેન આવશે કે નહીં? આજ આવવાના હોય તો તો આવી ન ગયા ભાઈ। કેવું કહેવાય તો મારે તો માં મરી ગઈ ને મમતા ગઈ, બાપ ગયો ને ગઈ સાઈ, બેની વળાવી ને બળેવ ગઈ, હું તો એકલો રહી ગયો ભાઈ। વાહ ભગવાન વાહ, તમે છે ને અહીંથી ઉભા થાવ તો જાઓ ભોળા દાદાને વાડી એક આંટો મારી આવો, જાઓ આઈના નાઈને આખો દી બેઠા રહેશો ને તો જીવત બાળ્યા કરશો, જાઓ તો હું તમને કહું છું ઉભા થાવ તો જાઓ તમે। હે ભગવાન, બળે વાવે અને બધાના ઘરે આનંદ હોય અને અમારા ઘરે આ જ વાત હોય। લ્યો ભોળા દાદા રાખડી બાંધો। લે બાંધે બાંધે। એલે તું રાખડી ક્યાંથી લાવ્યો? દુકાને હું રાખડી વેચવા તો લાવ્યો તો તે હમરા ભાઈ રાખડી પોરની છે। ઠીક, લાવો ભોળા દાદા રાખડી બંધાઈ ગઈ, પૈસા લાવો। અલે પૈસા આ હું આપ્યો આઠાના? તે ખાલી આઠાના? તો આઠાના હું તને ઓછા લાગે? અમારા જમાનામાં આઠાના ની કિલો મોરે સાવતી। એ તમારો જમાનો ગયો, હવે આઠાના ક્યાંય હાલતા ના કામ હમરા ભાઈ। ભોળા દાદા તમે ખાલી આઠાના જ આપ્યા તો રાખડી બાંધે ને એટલે કળ કરતી હોની નોટ દેવાની હોય તમી તે હું હાવ હમરા ભાઈ 100 રૂપિયા આપતા હોય તમને રાખડી બાંધી દઉં। એટલે બાંધી દે, ઉભરો ઉભરા લે, તમી મને છે ને 100 રૂપિયા નો આપતા, પછા પછા રૂપિયા આપજો, હું લાવો તમને બે ને રાખડી બાંધ દઉં। તમ તારા ભોળા દાદા પછા પછા ની 100 રૂપિયા આપી દેહું, બાંધી જો એમી થોડા તમારી જેમ શીકણા સહી। હા લ્યો, મારે તો બેન નથી બાકી, બેન રાખડી બાંધવા આવે ને તો 201 આપી દઉં। લાવો બે, હાલો 100 રૂપિયા આપો, હાલો પેલા ગયા મોઢા તો કરાવો, જાલા ઝૂંપડી માલી મોરસ નો ડબ્બો લેતા જા। એ ભોળા દાદા આજ બળે છે, રાખડી બાંધી હું મોરસ થી મીઠા મોઢા કરાવવાના તો પેંડા મગાવો ને 250 ના કિલો આવે ઈ। હવે તમી બે 100 રૂપિયા આપો અને મારે 250 ના કિલો પેંડા મગાવવાના તો તો મારે ખોટ ન જાય 50 રૂપિયા ની। શાની ખોટ જવાની તમારે? 50 રૂપિયા ના પેંડા તમી ની ખાઈ જાવ? આ ઈ હાસુ તો લાવો પૈસા, હું પેંડા લઈ આવો। અલે હે મમરા ભાઈ, કોની દુકાને 250 ના કિલો પેંડા મળે? આપણા ગામમાં ભોળા દાદા બધાની દુકાને પેંડા મળે, તમારે કોઈ દી મગાવા કે તમને ખબર પડે? આ એવો બકુડો, આ આય બકુડા લાય તને રાખડી બાંધો। પણ ભોળા દાદા જોવો તો ખરા, એના તો બે હાથમાં રાખડી બાંધેલી છે। હે બકુડા બે નહીં? ના ના, તો પણ તારા બે હાથે રાખડી તો બાંધેલી છે। ઈ મેન મે મારા હાથે રાખડી બાંધી, તમને તો ખબર છે બની વેરે માથાકૂટ થી તેદુ ને ક્યાં બેન રાખડી બાંધવા આવે? હવે એવી નાની મોટી માથાકૂટ તો હાલ્યા જ કરે, બેન ને સમજવું જોવે। બેન તો સમજદાર છે ભોળા દાદા, પણ બને એ ક્યાં મને ગણે છે, ગરીબ છું ને ગાંડામાં ગણે છે। ગાંડો કે ડાયો, ભાઈ ભાઈ કહેવાય, રક્ષાબંધન ને દી બેન ને રાખડી બાંધવા આવું જ જોવે, પણ નો આવા દે તો હું કેવું? આ એ હાચું, કરક કરક તો એવું લાગે કે મારી કરતા તો સમકભાઈ નસીબદાર છે, ભલે ગાંડા હાજા જેવા માણા હર્યો પણ એની બેન કોઈ દી બળેવ ન ભૂલે। ઘેલો ગુંગણો તો એ બેની ને વા
વાલો મારું ભાઈ ભાઈ ક્યાં ગયો હશે બેન હું કેમ રોવે બેન હું છું તો રોવા હું કામ પણ બડેવને દી ભાઈ ને ઘેર રાખડી બાંધવા આવી હોય અને ભાઈ ને ઘેર તાડું હોય તો રડો નહીં ને શું કરું ભાઈ બેન તને સમકભાઈ ના બેન સમકભાઈ તો રોજ કામે વયા જાય ભોળા દાદા ને ખબર હશે તેમ ભોળા દાદા ને વાડી આલો લે ભોળા દાદા કેમ ગયો એવો પાછો આવ્યો અને આરે મહેમાન કોણ છે લે આ તો કમુ આય આય દીકરી આય હારું દાદા હારું છું જો કમુ બેન તો આવ્યા એ હું ગામમાં જાતો હતો ને તે ભાળી ગયો બેન સમકભાઈના ઘરની બહાર બેઠા બેઠા રોતા થા પછી હું અહીંયા લેતા આવ્યો હે બેટા તું રોતી હતી અરે 12 મહિનાના પરબે થોડું રોવાનું હોય દાદા 12 મહિનાના પરબે ભાઈને ઘેર રાખડી બાંધવા આવીએ ને ભાઈના ઘરે તાડું હોય તો રોવું તો આવી જ જાય ને એમાં બેટા રોવાનું ન હોય દીકરીને ગામ આખું ઘર જ કહેવાય ઈ વાત ભોળા દાદાની હાસી અને બેન સમકભાઈ ક્યાંક આંટો મારવા ગયા છે હમણાં આવી જાહે અને એમી બધા તમારા ભાઈ જ છે ને અમને રાખડી બાંધી જો હાલો બેન પેલા મને રાખડી બાંધી જો લ્યો રાખડી અહીંયા પડી છે બસ બતાવ બેન કંકાવટી હવે વાડીએ કંકાવટી નહીં હોય રાખડી બાંધી જો ને બેની તમારી હાહરી બાજુનો જ છે બગસરાનો હે બેટા બધા ઘરે મજામાં ને મજા આવો દાદા હા તો વાંધો નહીં લે બેન મને બાંધે રાખડી વરસાદ પાણી હારા છે ને આવો દાદા પણ આપણે વરસાદ ઓછો છે ભોળા દાદા એટલે તો ગામમાં કે કામ ધંધા નથી સમકભાઈ એટલે કામે વયા જાય ભાવનગર હે ભાવનગર કામે જાય અને કારક દાદાજીનું કામ હોય ને તો પાછા નેન્યા રોકાઈ જાય ના ના કાલ તો હતા હળા હતા તે હા લ્યો બેન મારી વીર પહેલી ના ભાઈ એટલા બધા ના હોય ના બેન રાખો ને લ્યો તું રહેવા દે બેન ને વીર પહેલી હું આપી દઉં ના દાદા આવી ગયા ભાઈ આપ્યા ને એમાં બધા ના 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 બટા 12 મહિના ના પરબે ના નો પડાય આ મારા માણા ની વીર પહેલી અને આ મારી વીર પહેલી ઈ તો ભોળા દાદા તમે આપ્યા મારે બેન ને વીર પહેલી દેવી જોવે લ્યો બેન હે ભોળા દાદા બકુલભાઈ સાયકલ લઈને કાયે ગા ક્યાં ભાગ્યા અમરા ભાઈ નહીં હોય સૌ એ સૌ એ સૌ એ સૌ આ કેમ એટલા બધા વેકારો કરતા આવે છે શું છે સૌ એ સૌ પણ તમે સાયકલ તો ધીમે આખો પડ છો હું એટલા બધા હરક માં સવો એ તમ કોણ 500 રૂપિયા ક્યાં પડ્યા તો હું કરવા એ સંમત ભાઈના બેને મને રાખડી બાંધી તો એમ દેવા હાટુ એ બારીન ખૂણે પડ્યા મેં તમને કહું સંમત ભાઈના બેને તમને રાખડી બાંધી તો હારું કરી લ્યો અમને બધાને એને રાખડી બાંધી હે તમારા કિસ્સા પૈસા નતા ને એટલે તું લેવા આવ્યો કાયમ કા હું અને તન કહું હા બોલી હું વસ્તુ લાવેલો છું ને એમ તો રસોઈ બનાય ને એ હારું વાંધો હમણાં હું એને અહીંયા લઈને આવું હા એ હારું પણ પાછી સાયકલ ધીમી આવજો તે પડશો હા લ્યો હારું કર્યું ગમે બેને રાખડી બાંધી એ રાજી તો છે દાદા બકુલભાઈ ક્યાં વયા ગયા એને કાક મગજમાં કામ યાદ આવી ગયું હોય ને એટલે જો હશે હમણાં આવશે ભાઈ લો મીઠું મોડું કરો તારે એકલા ને ખાવાના બધા ને ખાવાના છે કે તમારી હાટો જ લાવ લ્યો લઈ લઈ બેન એને ભૂખ વળી ગયેલી છે દાદા ખાઈ ઈ જ કામ કરે હા બકુલભાઈ આવ્યા લે બકુડા ક્યાં વઈ ગયો તો એ ઘરે રાંધવાનું કહેવાય ગયો તો બેન આવ્યા તો મેં કીધું બેન ભાઈ હારે જમવી ને જો બેન મારી વીર પહેલી ના ના ભાઈ બધાય દીધા છે આવી ગયા અરે આજના 12 મહિનાના પરબે નાનો પડાય લ્યો હાલો હવે બેન ઘરે જવાનું છે હાલો હું તમને લેવા થયો હાલો 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 બેન તો અમારે આવવાનું છે કે નહીં આવવાનું જ હોય ને આપણે એમાં પૂછવાનું થોડું હોય સૌ એ સૌ નો તો કોણ આવ્યું એ કહો બેન કેમ છે આવો આવો સારું હો તમે કેમ છો બસ મજામાં તમે ન્યા બેહી જાઓ હે બેન પેલા સા પીવી એક શરબત પીવું તમને કહો જમવાનું તૈયાર છે તો પેલા જમી લો ને પછી ચા શરબત બનાવશું હા તો એમ કરી લ્યો ને તને કહું બે થાળી બનાવી જાય જા તું હું ને બેન બે આ જાય રે જમી ને
એ બકુલભાઈ તમે હું કામ હમણાં જમવા બેહો, આપણે બધા હારે જમશું. તમુ બેન મહેમાન કહેવાય, મહેમાન ને પેલા જમાડવાના હોય. અમી બાકી સીવી એ તો હું એક જ થાળી બનાવજે, હું પછી જમીશ. ફર કેમ બનાવ્યું બેન? બહુ સરસ છે ભાઈ. કોને લઈને આવ્યો? રાખડી બાંધી ને આવતી રહી. હાલ ભાઈ, હાલ હું તને રાખડી બાંધી લઉં. પણ બેન, પેલા નિરાથી જમી તો લ્યો. ભાભી, હવે મેં મારા માડી જાય ને જોયો ને, મને અમીનો ઓળકાર આવી ગયો. હાલ ભાઈ ઘરે. આશ લ્યો, હારું છું. ભાઈ બેન ભેગા તો થઈ ગયા. હે બકુલભાઈ, તમને સમકભાઈ ક્યાં મળી ગયા હતા? મમરાભાઈ લીંબુ લેવા હું જતો હતો ને, ત્યાં હામાં હાલ્યા આવતા હતા. પછી મને એમ છું કે મેં કીધું લીંબુ નથી લઈ જવા, સમકભાઈને પેલા ઘરે પગાડું. બેન કેટલા દુઃખી થતા હતા. કાંઈ વાંધો નહીં, ભલે બકુલભાઈ તમે લીંબુ ન લાવ્યા, આપણે ક્યાં સરબત પીવું? આપણે તો જમવાનું છે, જમી લઈ. આપણે એટલે તમારે નહીં હો, મારે જમવાનું છે, તમે સમજો. હો હો ના ઘરે હવે આપણે બનાવ્યું છે તો બધા જમી લઈ લે. અને આ હો ભાઈ જેન થાળી લઈને આવ્યો. ખોબો ભરી દો.